ઓકે સ્ટુડન્ટ્સ તો આગળ વધીશું પ્રિવિયસ વિડીયો લેક્ચરમાં આપણે કેટલાક વક્રોની વાત કરેલી હતી ચેપ્ટર આપણે નવું સ્ટાર્ટ કરેલું હતું એમાં પહેલાં આપણે વક્રનું સંકલનની મદદથી ક્ષેત્રફળ કઈ રીતે શોધવાનું હતું એની મેથડ ભણાવેલી ત્યારબાદ આપણે ચાલુ કરેલું આપણે આ ઇલેવન નંબર રહ્યા છે આની પહેલાં એકથી દસ નંબર આપણે જોયેલું કેટલીક સ્ટાન્ડર્ડ રેખાઓના સમીકરણો વર્તુળના સમીકરણો બરાબર વક્ર અમુક કેવી રીતે દોરવાના હોય બરાબર છે તો એ પ્રકારના સમીકરણો આપણે જોયેલા હતા આજે આપણે એમાં જ આગળ વધીશું કે કેટલાક પ્રકારના વક્રો આવે છે તે કઈ રીતે દોરવાના છે એમ તો આ બધા વક્રો તમને ઇલેવન્થ સ્ટાન્ડર્ડમાં આવી જ ગયા છે બટ એનું એક ક્વિક રિવિઝન કરાવું છું ધ્યાન આપજો તો નેક્સ્ટ છે પરવલય હવે પરવલય જે છે તે બે પ્રકારના આવે છે એક પર્વલય એવો કે જેનું સ્ટાન્ડર્ડ ઇક્વેશન આ પ્રકારનું આવે વાય સ્ક્વેર બરાબર ફોર એ એક્સ પ્રકારનું અને બીજો પર્વલય જે આવે છે એનું ઇક્વેશન આવે છે એક્સ સ્ક્વેર બરાબર ફોર બી વાય પ્રકારનું ધ્યાન રાખજો વાય સ્ક્વેર છે આમાં આમાં એક્સ સ્ક્વેર છે ઓકે તો પર્વલય વાય સ્ક્વેર બરાબર ફોર એ એક્સ બાળકો ધ્યાન રાખજો વાય આવે ને તો આડો પર્વ લય કહેવાય અને એક્સ આવે તો આ પ્રમાણે ઊભો પર્વ લય આવે બરાબર વાય આવે તો આ પ્રમાણેનો આડો પર્વ લય આવશે અને એક્સ આવે તો આ પ્રમાણેનો ઊભો પર્વ લય આવશે y² સ્ક્વેર આવે તો આડો પર્વલય એક્સ આવે તો ઊભો પર્વલય આ પ્રમાણે આવશે ઓકે બાળકો તો તમારી પાસે વક્ર છે પર્વલય વાય બરાબર ફોર એ એક્સ તમારી પાસે વક્ર કયો છે પર્વલય વાય સ્ક્વેર બરાબર ફોર એ એક્સ જો આ વાય બરાબર ફોર એ એક્સમાં એ ગ્રેટર ધેન ઝીરો હોય વાય સ્ક્વેર બરાબર ફોર એ એક્સમાં એ ગ્રેટર ધેન ઝીરો હોય એનો મતલબ આ એ ધન હોય y² બરાબર ફોર એ એક્સમાં એ ગ્રેટર ધેન ઝીરો હોય એટલે કે એ ધન હોય તો તમારો પર્વલય આ પ્રમાણેનો આડો આવશે વાયસ્ક્વેર બરાબર ફોર એ એક્સમાં તમારો એ ગ્રેટર ધેન ઝીરો એટલે કે એ જો તમારો ધન હોય તો તમારો પર્વલય આ પ્રમાણેનો આડો અને જમણી બાજુ આવશે આ આ અક્ષ છે વાયક્ષ એની જમણી બાજુનો આવશે બરાબર પણ જો તમારા વાય સ્ક્વેર બરાબર ફોર એ એક્સમાં એ ઋણ હોય મતલબમાં અહીંયા ઇક્વેશન આપેલું હોય આગળ ઋણ સાઇન આપેલી હોય તો તમારો પરવલય તો તમારો પરવલય આ પ્રમાણે ડાબી બાજુ આવશે પર્વલય કઈ બાજુ આવશે ડાબી બાજુ તો ધ્યાન રાખજો શું યાદ રાખવાનું વાઇસ્કવર આવે વાઇસ્કવર આવે તો આડો પર્વ લય એમાં પણ જો આ એ ધન હોય આ એ ધન હોય તો જમણી બાજુનો આડો પર્વ લય અને એ જો ઋણ હોય તો ડાબી બાજુનો આડો પર્વલય થશે પાછું વાયસ્ક્વર હોય વાયસ્ક્વર બરાબર ફોર એ એક્સ પ્રકારનું સમીકરણ હોય તો તમારો આડો પર્વલય આવશે એમાંએ જો એ ગ્રેટર દેન ઝીરો હોય તો જમણી બાજુનો આડો આવશે એ લેસ દેન ઝીરો હોય તો ડાબી બાજુનો આડો પર્વલય તમારો આવશે બાળકો બરાબર આ પર્વલય જે બંને છે આનું શીર્ષ શીર્ષ એટલે આ પાર્ટ કહેવાય જ્યાંથી અહીંયા ઉદભવ થયેલો હોય તે તો આનું શીર્ષ હંમેશા ઉગમ બિંદુ હોય અને આની નાભી તો કે આની નાભી એસ ઓફ એ ઝીરો એ ક્યાંથી આવ્યો હતો કે સમીકરણમાં અહીંયા જે છે એને એ કહેવામાં આવે છે બરાબર છે એ જ પ્રમાણે તમારો જો પર્વલય તમારો પર્વલય ડાબી બાજુ હોય તો એનું શીર્ષ એનું શીર્ષ ઓફ ઝીરો ઝીરો સેમ એ જ શીર્ષ તો કોઈ રીતે બદલાશે નહીં ઓ ઓફ ઝીરો ઝીરો જ રહેશે પણ એની નાભી એસ ઓફ માઇનસ એ ઝીરો થશે ઓકે બાળકો સેમ એ પ્રમાણે નેક્સ્ટ જુઓ પર્વ બરાબર આ પહેલો આપણે જોયો વાય સ્ક્વેર બરાબર ફોર એ એક્સ વાય આવે આડો પર્વ લય એમાં એ ધન હોય તો જમણી બાજુવાળો એ ઋણ હોય તો ડાબી બાજુવાળો હવે એ પ્રમાણે એક્સક્વેર બરાબર ફોર બી જોઈએ તો એક્સક્વેર બરાબર ફોર બી વાયમાં બન એવું પહેલાં તો એ યાદ રાખવાનું કે એક્સ સ્ક્વેર આવે એટલે ઊભો પર્વ લય હવે ઊભો પર્વલય આ રીતે ઉપરની બાજુ બી હોઈ શકે આ પ્રમાણે નીચેની બાજુ પણ હોઈ શકે છે તો એક્સક્વેર બરાબર ફોર બી હોય એટલે એમાં જો બી ગ્રેટર ધેન ઝીરો હોય એક્સક્વર બરાબર ફોર બી વાય હોય અને એમાં બી ગ્રેટર દેન ઝીરો હોય તો તમારો પર્વલય ઉપરની બાજુ આવશે અને બી લેસ દેન ઝીરો હોય તો તમારો પર્વલય નીચેની બાજુ આવશે બરાબર છે બાળકો પાછું સમજી લો તમારી પાસે પર્વલય છે એક્સક્વર બરાબર ફોર બી વાય બરાબર એક્સક્વર બરાબર ફોર બી વાય બરાબર એમાંએ જો બી ગ્રેટર ધેન ઝીરો હોય તો પર્વલય તમારો ઉપરની બાજુ અને બી લેસ ધેન ઝીરો હોય તો પર્વલય તમારો નીચેની બાજુનો આવશે બરાબર છે પડે છે સમજ બાળકો તો આ રીતે ખાસ યાદ રાખજો એક વખત ક્વિક રિવિઝન પહેલાં તો વાય સ્ક્વેર હોય તો આડો પર્વ લય એક્સ સ્ક્વેર હોય તો ઊભો પર્વ લય વાય સ્ક્વેર હોય તો આળો પર્વ લય એમાંએ જો એ ધન હોય તો જમણી બાજુ એ ઋણ હોય તો ડાબી બાજુ એ જ પ્રમાણે એક્સ સ્ક્વેર હોય તો ઊભો પર્વલય એમાં એ જો બી ધન હોય આ વચ્ચેનો બી ધન હોય તો ઉપરની બાજુનો ઊભો પર્વ અને બી ઋણ હોય તો નીચેની બાજુનો ઊભો પર્વલય થશે આ બે લાઇન જે છે ને એ બાય મિસ્ટેક અહીં મેં રબ કરેલી છે ઈરેસ કરેલી છે આ બે લાઈન નથી બરાબર છે ચાલો આગળ વધીશું આ હતો આપણું પર્વલય એક અગત્યનો વક્ર જે બહુ બધા દાખલાઓમાં પર્વલય જ આવવાનો મોસ્ટલી અને એક્ઝામમાં બી તમે જોજો તો પેપર જો તમે જૂના પેપર જોશો તો વાળા જ દાખલા પૂછાયા કરે છે બરાબર ત્યારબાદ આવે છે નેક્સ્ટ વક્ર ઉપવલય તો ઉપવલય એ બી આપણે ભણીને આવેલા છીએ ઇલેવન સ્ટાન્ડર્ડમાં ઉપવલયનું સમીકરણ તમને યાદ હોય તો આ પ્રમાણેનું હોય છે એક્સ સ્ક્વર બાય એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વર બાય બી સ્ક્વાર ઇક્વલ ટુ વન એક્સ્કવેર બાય એ સ્ક્વેર પ્લસ વાયસ્ક્વેર બાય બી ઇક્વલ ટુ વન આ તમારું શું થયું બાળકો ઉપવલયનું સમીકરણ થયું એક્સ્કવેર બાય એ સ્ક્વેર પ્લસ વાયસ્ક્વેર બાય બી સ્ક્વેર ઇક્વલ ટુ વન હવે એમાં બી બે કેસ પડે છે ક્યાં તો આ એ મોટો હોય ક્યાં તો આ બી મોટો હોય તો પહેલો કેસ એ જો બી કરતાં મોટો હોય તો તમારો ઉપવલય આ રીતે આડો આવશે બરાબર ઉપવલય એટલે એક જેવો છે ઈંડાનો આકાર આવે એમાં બરાબર તો ઉપવલય તમારો આડો આવે ક્યારે જો એ તમારો બી કરતાં મોટો હોય અને જો બી એ એ કરતાં મોટો હોય તો ઉપવલય તમારો આ ઊભો આવશે બીજું ધ્યાન રાખો ઉપવલયમાં અહીંયા સેન્ટરમાં ઓલવેઝ ઓફ ઝીરો ઝીરો આવે આ બિંદુ જે છે તે ઓલવેઝ એ ઝીરો હોય હવે કહેશો સર એ ઝીરો કાથી આવ્યું તો અહીંયા જે બિંદુ હોય એના પરથી અહીંયા માની લો કે તમને છત્રીસ આપેલું હોય અહીંયા શું આપેલું હોય બાળકો છત્રીસ આપેલું હોય તો તો એની વેલ્યુ શું થશે છત્રીસ એટલે છનો વર્ગ થશે તો એની વેલ્યુ છ થશે તો અહીંયા સિક્સ ઝીરો આવશે અહીંયા માઇનસ સિક્સ ઝીરો આવશે એ જ પ્રમાણે અહીંયાનું બિંદુ હંમેશા ઝીરો બી અહીંયાથી આવશે બરાબર માની લો કે અહીંયા તમને પચીસ આપેલું છે તો પચીસ એટલે પાંચનો વર્ગ તો બી બરાબર પાંચ થશે તો અહીંયાનું બિંદુ આવશે ઝીરો ફાઈવ અહીંયાનું આવશે ઝીરો માઇનસ ફાઈવ સેમ વસ્તુ આ ઉભા ઉપ વલયમાં બી એ જ પ્રમાણે થશે જોઈ લો તમે ચારે ચાર બિંદુઓ એ જ છે જે ઉપર હતા ફરક શું છે અહીંયા એ એ બી કરતા ચેક જ કરી લેવાનું કે અહીંયાની વેલ્યુ મોટી છે કે અહીંયાની વેલ્યુ મોટી છે અહીંયાની વેલ્યુ મોટી હોય તો આડો ઉપવલય દોરવાનો અહીંયાની વેલ્યુ મોટી હોય તો આ પ્રમાણે ઊભો ઉપવલય ડ્રો કરવાનો બરાબર છે ચાલો તો આ હતો આપણો ઉપવલય ત્યારબાદ કેટલાક સાઇનેક્સ અને કોસેક્સ બરાબર આ વિધયના આલેખ અમુક દાખલા આમાં એક્સ અને કોસેક્સના બી આવશે ફિઝિક્સમાં ઘણી વખત તમે સાઇનેક્સ ને કોસેક્સનો આ રીતે આલેખ ડ્રો કરતા હો છો બરાબર જુઓ આપણે પહેલાં તો ફિઝિક્સ સાઈડ પર રાખો મેથ્સમાં વાત કરીએ બાળકો તમને યાદ હોય તો સાઇન ઝીરો ઝીરો થાય અને કોસ ઝીરો વન થાય આ વસ્તુ દિમાગમાં પહેલાં ફિટ કરી દો બરાબર ફિટ કરવાનું યાદ જ રહેવી જોઈએ બરાબર સાઇન ઝીરો ઝીરો થાય કોસ ઝીરો વન થાય સાઇન ઝીરો શું થાય ઝીરો થાય અને કોસ ઝીરો વન થાય તો સાઇન ઝીરોની કિંમત ઝીરો છે એનો જ મતલબ સાઇનનો આલેખ અહીંયા ઝીરોથી શરૂઆત થશે સાઇનના આલેખનો ઉદ્ભવ અહીંયા ઝીરોથી થશે અહીંયા એની કિંમત આ વન હોય છે અને અહીંયા એની કિંમત આ છે માઇનસ વન

તો સાઈન ઝીરો ઝીરો થાય છે એનો મતલબ સાઈનનો આલેખનો ઉદ્ભવ ઝીરોથી થાય છે જ્યારે કોસ ઝીરો વન થાય છે એટલે કોસનો આલેખ અહીંયા વનથી ઉદ્ભવ થાય છે યાદ રાખજો સાઈન ઝીરો શું થાય છે ઝીરો થાય છે સાઇન ઝીરો શું થાય છે બાળકો સાઈન ઝીરો તમારો ઝીરો થાય છે આથી સાઈનનો આલેખ અહીંયા ઝીરોથી ઉદ્ભવે છે જ્યારે કોસ ઝીરો વન થાય છે તો કોસનો આલેખ અહીંયા વનથી ઉદ્ભવે છે બરાબર છે આ વસ્તુ ધ્યાન રાખજો તો સાઈન નો આલેખ આ રીતે બરાબર પછી બધાને ખબર સાઈન પાઈ બાય ટુ વન થાય જ્યારે કોસ પાઈ બાય ટુ ઝીરો થાય તો જો સાઈન ઝીરો અહીંયા ઝીરો હતો અહીંયા વેલ્યુ ઝીરો છે આ તમારી અહીંયા જે આ એક્સિસ પર છે ને એ તમારી અહીંયા ઠીટાની કિંમત છે બાળકો ખીટાની કિંમત ઝીરો હતી ત્યારે વેલ્યુ ઝીરો હતી હવે સાઈન પાય બાય ટુ વન થાય તો આ રહ્યો પાય બાય ટુ ત્યારે જો અહીંયા આલેખ અહીંયા વન પર આવી ગયો ઝીરોથી સ્ટાર્ટ થઈને વન પર પછી સેમ વે આગળ વધશો તમે તો આગળ વધશો એટલે પાય આવશે તો સાઈન પાય ઝીરો થાય જ્યારે કોસ પાય માઇનસ વન થાય હમણાં સાઈનની જ વાત કરીએ છે સાઇન પાય ઝીરો બાળકો સાઈન પાય બાય ટુ વન હતો તમારો આલેખ અહીંયા આવેલો હતો બરાબર સાઈન પાય ઝીરો થઈ ગયો પાછો તો જુઓ આ પાય પર પાછો ઝીરો થયો પછી એ જ પ્રમાણે સાઈન થ્રી પાય બાય ટુ માઇનસ વન થાય તો અહીંયા માઇનસ વન પર આલેખ ગયો પાછો ટુ પાય ઝીરો થાય તો અહીંયા ઝીરો પર આલેખ થયો સેમ એ જ પ્રમાણે કોસની વાત કરીએ આર્યું કોસ ઝીરો વન તો આલેખ તમારો વનથી સ્ટાર્ટ થયો કોસ પાય બાય ટુ ઝીરો પાય બાય ટુ પર અહીંયા આવી ગયો દેન કોસ પાય કોસ પાય માઇનસ વન તો જો પાય પર અહીંયા માઇનસ વન પર ગયો કોસ થ્રી પાય બાય ટુ પાછો ઝીરો થાય તો અહીંયા ઝીરો પર ગયો અને કોસ ટુ પાય બાળકો પાછું વન થશે તો અહીંયા ઝીરોથી પાછું વન પર બરાબર છે તો આ પ્રમાણે તમારા સાઇન અને કો સાઇનના આલેખ થશે બરાબર છે ચલો આગળ અને છેલ્લો આલેખ અતિવલય બાળકો અતિવલયના એમ તો દાખલા છે નહીં આમાં બરાબર બટ આ ખાલી તમારે ક્વિક રિવિઝનને નોલેજ માટે કદાચ એમસીક્યુ માં આવી જાય તો બાળકો ધ્યાન રાખો અતિવલય જે છે એના સમીકરણ પહેલાં તો બે પ્રકારના આવશે પહેલું સમીકરણ એક્સ a2 બાય એ 1 માઇનસ બાય બી બરાબર વન બરાબર આ તમારું અતિવલયનું એક સમીકરણ થયું જ્યારે બીજા સમીકરણમાં આમાં જુઓ બાળકો એક્સ સ્ક્વેર વાળું પદ આગળ છે બીજા સમીકરણમાં વાયસ્ક્વેર વાળું પદ આગળ થશે તો એક્સક્વેર બાય સ્ક્વેર માઇનસ બાય બી બરાબર વન છે એ જ પ્રમાણે અહીંયા જુઓ વાયસ્ક્વેર બાય બી સ્ક્વેર માઇનસ બાય સ્ક્વેર છે બરાબર તો વાયસ્ક્વેર બાય બી સ્ક્વેર માઇનસ બાય સ્ક્વેર બરાબર છે તમારું વન આ સમીકરણમાં એક્સ સ્ક્વેર આગળ છે આ સમીકરણમાં તમારો વાય આગળ છે તો જ્યારે એક્સક્વેર આગળ હોય તો તમારો અતિવલય આ પ્રમાણેનો આવશે જ્યારે વાક્વેર આગળ હોય ત્યારે તમારો અતિવલય આ પ્રમાણે થશે એક્સ સ્ક્વેર આગળ હોય ત્યારે આ પ્રમાણેનો વાય સ્ક્વેર આગળ હોય ત્યારે આ પ્રમાણેનો થશે આગળ હવે કેટલીક આઈએમપી નોટ્સ છે આ નોટ્સ અમને એટલી તમને આઈડિયા નહીં આવશે પણ જ્યારે દાખલા ગણીશું ત્યારે તમને આઈડિયા આવશે બટ હમણાં તમારે દિમાગમાં યાદ ફિટ કરી દેવાની છે આ નોટ્સ બરાબર પહેલી નોટ્સ જુઓ જો વક્રના સમીકરણમાં ફક્ત એક્સની ઘાત યુગ્મ સંખ્યા હોય તો વક્ર વાયએક્સ પ્રત્યે સંમિત છે તો જુઓ આનું વસ્તુ હમણાં જ આપણે ભણી ગયા એના પરથી જ તમને સમજાવી દો શું કહે છે વક્રના સમીકરણમાં ફક્ત એક્સની ઘાત યુગ્મ સંખ્યા હોય બરાબર તો જુઓ આર્યો આ સમીકરણ જ જોઈ લો બાળકો આ સમીકરણમાં તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરો છો તો જુઓ એક્સની ઘાત યુગ્મ છે એક્સની બે ઘાત છે તો આ વક્રમાં એક્સની ઘાત યુગ્મ છે બાળકો આ વક્રમાં શું છે બાળકો એક્સની ઘાત યુગ્મ એટલે કે એક્સની ઘાત બે છે એક્સની ઘાત યુગ્મ છે એક્સની ઘાત યુગ્મ હોય એક્સની ઘાત યુગ્મ હોય તો શું કહે છે જ્યારે વક્રના સમીકરણમાં ફક્ત એક્સની ઘાત બાળકો ફક્ત એક્સની વાયની નહીં હોવી જોઈએ તો જો અહીંયા એક્સની ઘાત બે છે વાયની ઘાત એક છે એનો મતલબ એક્સની ઘાત જ યુગ્મ સંખ્યા થઈ તો ત્યારે શું તો વક્ર અક્ષ પ્રત્યે સંમિત છે હવે તમે કીશું સર આવા બધું હું આવ્યું વાય અક્ષ પ્રત્યે સંમિત તો જુઓ આ વક્ર છે આમાં એક્સની ઘાત યુગ્મ છે વાયની ઘાત અયુગ્મ છે તો આનું આનો આલેખ જુઓ આ પ્રમાણે આવ્યો અને વાય અક્ષ પ્રત્યે સંમિત છે કેમ તો કે વાય અક્ષ પ્રત્યે સંમિતનો મતલબ શું તો જુઓ વાય અક્ષની આ બાજુ બી સેમ પાર્ટ આવે અને વાય અક્ષની આ બાજુ બી સેમ ભાગ જ આવે બરાબર સમજ પડે છે અક્ષ પ્રત્યે સંમિત મતલબ વાય અક્ષની જમણી બાજુ અને વાય અક્ષની ડાબી બાજુ સેમ પાર્ટ પડે વક્રના બરાબર આ પર્વ લય ખબર ને આ રીતે ઇક્વલ આવે તો અક્ષની જમણી બાજુ અને વાય અક્ષની ડાબી બાજુ વક્રના અડધો અડધો પાર્ટ પડે તો એને કહેવાય વાય અક્ષ પ્રત્યે સંમિત જો આ બી વાયક્સ પ્રત્યે સંમિત જ કહેવાય આ અક્ષ છે અક્ષની ડાબી બાજુ બી સેમ વક્ર પડે વાય એક્સની જમણી બાજુ બી સેમ વક્ર પડે તો આને કહેવાય વાય એક્સ પ્રત્યે સંમિત બરાબર તો સમીકરણમાં એક્સની ઘાત યુગ્મ સંખ્યા હોય તો વક્ર વાયક્સ પ્રત્યે સંમિત હોય એ જ પ્રમાણે જો વક્રના સમીકરણમાં ફક્ત વાયની ઘાત યુગ્મ સંખ્યા હોય હોય તો વક્ર x અક્ષ પ્રત્યે સમમિત છે ફક્ત y ની ઘાત યુગ્મ તો આ રહ્યું આપણી પાસે છે જ ઉપર આમાં જો y ની બે ઘાત છે x ની એક ઘાત છે તો y ની ઘાત યુગ્મ છે x ની ઘાત અયુગ્મ છે તો જો વક્રમાં ફક્ત y ની ઘાત અયુગ્મ હોય વક્રમાં વક્રમાં ફક્ત y ની ઘાત વાયની ઘાત અયુગ્મ હોય વક્રમાં ફક્ત વાયની ઘાત અયુગ્મ સંખ્યા હોય તો વક્ર તમારો પ્રત્યે સંમિત છે વક્રમાં વાયની ઘાત યુગ્મ સંખ્યા હોય તો બાળકો વક્ર તમારો એક અક્ષ પ્રત્યે સંમિત છે તો અહીંયા વાયની ઘાત યુગ્મ આવી તો વક્ર એક અક્ષ પ્રત્યે સંમિત થયો એક્ અક્ષ પ્રત્યે સંમિત નો મતલબ એક શખ્સની ઉપર ને એક શખ્સની નીચે વક્રનો સેમ પાર્ટ હોય છે આ જો આ તમારી એક શખ્સ એક શખ્સની ઉપર જો અને નીચે ઇન શોર્ટ કન્કલુઝન શું આવ્યું બાળકો વક્રમાં માં જો એક્સ ની ફક્ત એક્સ ની બાળકો ફક્ત એક્સ ની ધ્યાન રાખજો વાય ની પાછી યુગમની હોય છે વક્રના સમીકરણમાં જો ફક્ત એક્સની ઘાત યુગ્મ સંખ્યા હોય તો વક્ર તમારો વાય એક્સ પ્રત્યે સમમિત થાય અને વક્રના સમીકરણમાં જો વાયની ઘાત યુગ્મ સંખ્યા હોય તો વક્ર તમારો એક્સઅક્સ પ્રત્યે સમમિત થશે ઓકે બાળકો ચાલો એના પછીનો પોઈન્ટ જુઓ બે પોઈન્ટ થયા આપણા ત્રીજો પોઈન્ટ જો આપેલ વક્રના સમીકરણમાં એક્સ અને વાયની બદલી કરતાં વક્રનું સમીકરણ બદલાય નહીં તો તે વાય બરાબર એક્સ રેખાને સાપેક્ષ સંમિત છે બાળકો આ વસ્તુ આ વસ્તુ હમણાં નહીં હું દાખલામાં તમને બતાવીશ કારણ કે આપણે વાય બરાબર એક્સનો આલેખ ને એ બધું સાથે હોવું જરૂરી છે બરાબર થોડી રીતે ચાલો તમને સમજાવી જ દઉં તો ગઈકાલે આપણે યાદ હોય તો વર્તુળની વાત કરેલી જુઓ જસ્ટ અ મિનિટ ગઈકાલે આપણે ભણી જ ગયા છે ચાલો વાંધો નહીં અહીંયા જુઓ બાળકો તો ગઈકાલે આપણે ભણી ગયેલા આ રહી તમારી વાય બરાબર એક્સ રેખા બરાબર હવે વર્તુળનું સમીકરણ શું હતું બાળકો યાદ હોય તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર એ સ્ક્વેર બરાબર છે તો વર્તુળ તમારું કંઈક આવું થાય ઓકે બાળકો વર્તુળ તમારું કંઈક આવું થશે આ તમારું શું થશે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર એ સ્ક્વેર બરાબર છે ચાલો હવે આ સમીકરણ જુઓ બાળકો આમાં હું એક્સની જગ્યાએ વાય મૂકી દઉં ને વાયની જગ્યાએ એક્સ મૂકી દઉં જો એક્સની જગ્યાએ વાય મૂકો તો અહીંયા વાય સ્ક્વેર થશે વાયની જગ્યાએ એક્સ મૂકો અહીંયા એક્સક્વેર થશે તો શું ફરક પડ્યો આ ને આ સહેમત થવાનું ને તમે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર કહો કે વાય સ્ક્વેર પ્લસ એક્સક્વેર આ બંને સહેમત થવાનું ને બરાબર તો જ્યારે સમીકરણમાં એક્સની જગ્યાએ વાય મૂકો ને વાયની જગ્યાએ એક્સ મૂકો તો સમીકરણ જો કોઈ પડે તો ત્યારે તમારો વક્ર રેખા વાય બરાબર એક્સની સાપેક્ષે સમિત એક્સની ભાગ સીમ જ છે બરાબર છે તો આ વસ્તુ અહીંયા સમજાવેલી છે બરાબર એના પછી ચોથો પાર્ટ જુઓ જો વક્રના સમીકરણમાં એક્સના સ્થાને માઇનસ એક્સ તથા વાયના સ્થાને માઇનસ વાય રાખવામાં આવે તો પણ વક્રનું સમીકરણ બદલાય નહીં તો વક્ર બંને અક્ષો પ્રત્યે સંમિત છે જેમ કે આપણે હમણાં ભણી ગયા ઉપવલય બાળકો ઉપવલયનું સમીકરણ અહીંયા એક્સની જગ્યાએ માઇનસ એક્સ મૂકો તો કોઈ ફેર નહીં પડે માઇનસ એક્સનો વર્ગ એક્સસ્ક્વેર જ થશે વાયની જગ્યાએ માઇનસ વાય મૂકો તો બી કોઈ ફેર નહીં પડે માઇનસ વાયનો વર્ગ વાયસ્ક્વેર જ થાય તો જ્યારે એક્સની જગ્યાએ માઇનસ એક્સ વાયની જગ્યાએ માઇનસ આ વાય મૂકવાથી વક્રના સમીકરણમાં કોઈ ફેર નહીં પડે ત્યારે તમારો વક્ર બંને અક્ષો પ્રત્યે સંમિત છે જુઓ આની ઉપર જુઓ તો બી સરખો ભાગ થાય આની નીચેનો બી સરખો એક પ્રમાણે આની જમણી બાજુ બી સરખો ભાગ થાય આની ડાબી બાજુ બી સરખો જ ભાગ થાય બરાબર છે બાળકો તો આને કહેવાય બંને અક્ષો પ્રત્યે સંમિત સમીકરણમાં એક્સના સ્થાને માઇનસ એક્સ મૂકો અને વાયના સ્થાને માઇનસ વાય રાખવામાં આવે કેટલીક અગત્યની નોટ છે જે તમારે ધ્યાને લેવાની છે ચાલો હવે સ્પેશિયલી આપણા દાખલા સ્ટાર્ટ થઈ રહ્યા છે દાખલા ગણતા પહેલા આપણે જે વક્ર આપેલો હોય રકમમાં એ વક્રને ઓળખી નાખવાનો વક્રને ઓળખી નાખવાનો વક્રનું એનાલિસિસ કરી લેવાનું ત્યારબાદ એ વક્રને ડ્રો કરવાનો અને ત્યારબાદ સંકલનની મદદથી એ વક્ર વડે આવરૂપ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું ચાલો તો અહીં વક્ર જુઓ વર્તુળ એટલે ચોખ્ખું કહી દીધું એક્ઝામમાં જરૂરી નથી આવું વર્તુળ લખીને આપે ખાલી એમાં કહી દઈએ વક્ર એક્સક્ર પ્લસ વાયસ્ક્વેર બરાબર એ સ્કવેર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્ર ફરશું તો તમને ખબર હોવી જોઈએ કે એક્સ્યર પ્લસ વાયસ્ક્વેર બરાબર એ સ્ક્વેર એટલે વર્તુળ થાય એટલે જ મેં તમને આ ગઈકાલનો લેક્ચર ને આજના લેક્ચરમાં આટલો સમય તમારા માટે કાઢ્યો કે ભાઈ વક્ર તમને બધા ખબર હોવા જોઈએ તો ચાલો વક્ર પહેલા તો ઓળખાઈ ગયો તો કયો વક્ર આપેલો છે વક્ર એક્સક્વેર પ્લસ વાય બરાબર એ સ્ક્વેર માટે તો પહેલાં તો આપણે આ વક્રનું એનાલિસિસ કરી દેવાનું બાળકો ખબર પડી જ ગઈ અહીં એક્સક્વેર પ્લસ વાય બરાબર એ સ્ક્વેર જે વક્ર છે એ કયું છે તમારું વર્તુળ છે બરાબર આ વક્ર તમારું શું છે બાળકો વર્તુળ હવે એનું એનાલિસિસ એટલે એનું થોડીક વસ્તુઓ લખવી પડે જેમ કે એનું કેન્દ્ર તો બાળકો આપણે ભણીને જ કે આ વર્તુળનું કેન્દ્ર શું થાય બાળકો ઉગમ બિંદુ ઝીરો ઝીરો અને એની ત્રિજ્યા થશે એ બરાબર છે ચાલો હવે એની આકૃતિ બનાવવાની નેક્સ્ટ સ્ટેપમાં બરાબર છે બાળકો ચાલો તો એની આકૃતિ બનાવીએ આપણે બાળકો બરાબર એક્સિસ અને વાય એક્સિસ આ તમારી એક્સક્સિસ આ તમારી વાય એક્સિસ આ તમારું કેન્દ્ર કેન્દ્રને તમે કહેવું છે ઉગમ બિંદુ અફ ઝીરો ઝીરો બરાબર ચાલો હવે ધ્યાન આપજો બાળકો આ આવો ઝીરો ઝીરો થયું હવે વક્ર છે તમારો વર્તુળ તો વર્તુળ એક ડ્રો કરી દઈએ આપણે અહીંયા બરાબર છે આ તમારું વર્તુળ થયું બાળકો એની ત્રિજ્યા એ છે એનો મતલબ અહીંયાનું બિંદુ આ તમારું થશે એ ઝીરો આ બી ત્રિજ્યા જ થવાની ને અહીંયાથી આ અંતર તો આ બિંદુ બી એ ઝીરો આ બિંદુ બી એ ઝીરો આ બિંદુ બી એ ઝીરો બરાબર તો વક્ર આવી ગયો હવે આ વર્તુળ વડે આવૃત પ્રદેશ આવૃત પ્રદેશનો મતલબ ખબર આ વક્ર જે પ્રદેશ અંદર ઘેરે છે એને એનો આવૃત પ્રદેશ કહેવાય બાળકો ધ્યાન રાખજો આ વક્ર વડે જે અંદર પ્રદેશ ઘેરાય એને એનું આવૃત પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે પાછું બોલી રહ્યો છું આ વક્ર વડે જે અંદરનો પ્રદેશ ઘેરાય એને એનો આવૃત પ્રદેશ કહેવામાં આવે છે હવે અહીંયા તકલીફ શું થઈ જેટલું દેખાય એટલું સિમ્પલ નથી તકલીફ એ થઈ કે અહીંયા તો મને ચાર પ્રદેશ મળ્યા આ મારો પહેલો પ્રદેશ બાળકો ધ્યાનથી સમજો આ શું થયો બાળકો પહેલો પ્રદેશ થયો બરાબર આ થશે મારો અહીંયા બીજો પ્રદેશ બરાબર આ અહીંયા મારો થશે ત્રીજો પ્રદેશ બરાબર અને બાળકો પછી આ અહીંયા થશે મારો ચોથો પ્રદેશ તો આ વક્ર વડે જે ઘેરાયા એવા ચાર પ્રદેશ મેળા મને હવે તમે વર્તુળ છે એટલે ધ્યાનથી જોશો જેટલો આનો ભાગ હોય એટલો જ આનો હોય એટલો જ આનો હોય ને એટલો જ આ વર્તુળ તો એક સરખું જ હોય ને બરાબર ભલે અહીંયા મેં હાઈ ફ્રી હેન્ડ ડ્રો કર્યું તો થોડું વાંકું ચૂકું દેખાય બટ તમારું વર્તુળ તો આ બધા ચારે ચાર ભાગ સમાન જ થશે ને હવે આપણે આ વર્તુળ વડે ઘેરાયેલા પ્રદેશનું સીત્રફળ શોધવાનું છે તો તમે આનું શોધશો આનું શોધશો આનું શોધશો આનું શોધશો જવાબ આવી જશે વેરી ગુડ બરાબર સાચો આવશે બટ તમને ખબર જ છે બાળકો કે આનું સેત્રફળ આનું આનું ને આનું આ ચારે ચારના સિત્રફળ સમાન છે તો આપણે કરવાનું શું ખબર આ એકનું શોધવાનું શું કરવાનું બાળકો આ એક જે છે પહેલો ભાગ એ પહેલા ભાગનું સિત્રફળ શોધી નાખવાનું આનો જે જવાબ આવે એને ચાર વડે ગુણી નાખવાનું 赤の森だけに。 આપણે શું શોધવાનું છે આખા વર્તુળ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું તો આવૃત પ્રદેશ તમે ચેક કર્યો તો એમાં ચાર ભાગ તમને દેખાયા બરાબર તો તમારી પાસે ઓપ્શન છે આ ચારે ચાર ભાગના ક્ષેત્રફળ શોધવા પણ બીજો ઓપ્શન એ છે કે ભાઈ તમને ખબર પડી ગઈ છે કે ચારે ચાર ભાગના ક્ષેત્રફળ સમાન જ થવાના છે કારણ કે વર્તુળ છે વર્તુળ સંમિત છે હમણાં જ ભાઈ વર્તુળ બંને અક્ષો પ્રત્યે સંમિત કહેવાય તો વર્તુળ સમિત છે તો આ ચારે ચાર ભાગના ક્ષેત્રફળ તમારા અહીંયા જ થવાના છે તો શું કામ બધાના શોધવાના એક ભાગના હું શોધો એને ચાર વડે ગુણો એટલે આખો આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ મળી જશે તો જુઓ અહીં આકૃતિ પરથી માંગેલ આપણે ઉભા રહો હજી બહુ દૂર છે બરાબર હજી તો બહુ દૂર છે બાળકો દાખલો આટલું તમને પહેલા સમજાયું એ સમજ પડી કે ભાઈ આપણે એકનું શોધીશું એને ચાર વડે ગુણી નાખીશું એટલે મને ટોટલ આવૃત્ત પ્રદેશ મળી જશે આકૃતિ બની ગઈ હવે નેક્સ્ટ સ્ટેપ ભાઈ તમારે સંકલન કરવાનું છે સંકલન ક્યાં તો એક્સની સાપેક્ષે થાય ક્યાં તો વાયની સાપેક્ષે થાય મોસ્ટ ઓફ આપણે ટ્રાય કરવાનું એક્સની સાપેક્ષે કરવાનું તો મારે એક્સની સાપેક્ષે કરવા માટે પહેલાં વિધેય જોઈશે કે ભાઈ સંકલન હું કોનું કરીશ કયા વિધેયનું કરીશ તો હેડિંગ લગાવવાનું અહીંયા એફ ઓફ એક્સ માટે બરાબર છે યાદ રાખો સાહેબ પહેલાં વક્રનું એનાલિસિસ પછી આકૃતિ પછી વિધેય એફ ઓફ તમારે શોધવા જવાનું બરાબર તો એ ક્યાંથી મળે વક્રના સમીકરણ પરથી જ મળે તો અહીં વક્રનું સમીકરણ છે તમારી પાસે એક્સક્વેર પ્લસ વાય બરાબર એ સ્ક્વેર આપણે વિધેય એક્સનું બનાવવાનું છે એક્સનું બનાવવાનું તો અહીંયા વાયને કરતાં બનાવી દેવાનું તો વાય સ્ક્વેર બરાબર થશે એ સ્ક્વેર માઇનસ એક્સ થશે બાળકો બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો વર્ગમૂળ લેશો તો વાય બરાબર વર્ગમૂળ લેવાથી બે જવાબ મળે પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર બાળકો આવું કંઈક મળશે બરાબર હવે આપણે બધાને જ ખબર છે વાય બરાબર એફ ઓફ એક્સ થાય જ એનો મતલબ આ વાય બરાબર જે આ જવાબ આવ્યો છે એ તમારો એફ એક્સ છે આમ એફ ઓફ એક્સ બરાબર બરાબર હવે અહીંયા જો એક ચીટિંગ કરું માઇનસ લખું નઈ અહીંયા તમારો શું આવેલો પ્લસ ઓર માઇનસ આવેલો તો મેં માઇનસ લીધો જ નહીં કેમ ભાઈ હમણાં જ આપણે બોલ્યા આપણે જો આ પહેલા ભાગનું ક્ષેત્રફળ શોધવાના જ અને આ પહેલો ભાગ કયું ચરણ કહેવાય પહેલું ચરણ કહેવાય ને આ પહેલો ભાગ કયા ચરણમાં આવેલો છે પહેલાં ચરણમાં આવેલો છે તો પહેલાં ચરણમાં આવેલો છે તો પહેલાં ચરણમાં જો આવેલો હોય તો એ તો બધું ધન જ હોય ઋણવાળો પાર્ટ લેવાય જ નહીં તો ઋણવાળો મેં કાઢી નાખો ખાલી ધનવાળો લીધો તો આ ફાઇનલી તમને એફ મળી ગયું બાળકો યાદ રાખો વાય બરાબર એફ હોય તો વાયને કરતાં બનાવીને જે આવે તે તમારું વિધેય એફ ઓફેક્સ કહેવા આવે બરાબર છે ચાલો એફ ઓફેક્સ બી મળી ગયું હવે નેક્સ્ટ સાઇડિંગ આવે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર તો અહીં આકૃતિમાં દર્શાવેલ આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ એ બરાબર એ બરાબર આપણે યુઝ્યુઅલી આવું લખતા હોય છે મોડાઈ બરાબર આપણી થિયરી જોઈ લો ગઈકાલની પણ અહીંયા હું લખીશ ચાર ગુણ્યા મોડાય કેમ તો આ મોડાઈ તો આ એકનું જ થયું હમણાં જ સમજાયું આપણે એકનું જ શોધીએ છીએ અને પછી એને ચાર વડે ગુણી લઈએ એટલે બધાનું આવી જાય તો એ બરાબર ફોર મોડાય થશે આને એક નંબર આપી દો હવે આઈ શોધવાનો તો આઈ બરાબર ઇન્ટીગ્રેશન બાળકો ઇન્ટીગ્રેશન એફ ઓફ એક્સ હવે અહીંયા લિમિટ નક્કી કરવાની બરાબર બાળકો સંકલન અહીંયા કોની સાપેક્ષે છે બાળકો સંકલન અહીંયા છે બરાબર હવે આકૃતિમાં જોવાનું કે એક્સની વેલ્યુ ક્યાંથી લઈને ક્યાં જાય છે બાળકો તો અહીંયા બિંદુ જોઈ લેવાના બાળકો આ એક્સ યામ કહેવાય આનો તો અહીંયા આ જે પ્રદેશ છે આ પ્રદેશમાં જ જોવાનું બાળકો આપણે ખાલી આ પ્રદેશ જ લીધેલો છે ને આવૃત પ્રદેશ અમના આ એકનું શોધીએ છીએ ને પછી એને ચાર વડે મલ્ટિપ્લાય કરીએ તો આટલા પ્રદેશમાં જોવાનું કે એક્સની વેલ્યુ ક્યાંથી લઈને ક્યાં સુધી જાય છે તો અહીંયા જો આ પ્રદેશમાં એક્સની વેલ્યુ અહીંયા ઝીરોથી સ્ટાર્ટ થઈ અને ક્યાં સુધી ગઈ બાળકો એ સુધી ગઈ આ એક્સયામ જ થયો ને આ એક્સયામ એટલે આ એક્સની વેલ્યુ કહેવાય તો બાળકો આ પ્રદેશમાં માત્ર આટલા પ્રદેશમાં એક્સની વેલ્યુ ઝીરોથી સ્ટાર્ટ થઈને એ સુધી થઈ તો અહીંયા તમારી લિમિટ આવશે ઝીરોથી લઈને એ સુધીની બરાબર છે ઝીરો લઈને એફ ઓફ એક્સ તો એફ એક્સ છે તમારું સ્કવાર રૂટમાં એ સ્કવેર માઇનસ એક્સ સ્ક્ર ઇન્ટુ ડીએક્સ બાળકો સંકલન આવી ગયું પાછું પાછળનું ચેપ્ટર આનું સંકલન થાય છે બાળકો એક્સ બાય ટુ બેઠે કા બેઠા પ્લસ એ સ્કવેર બાય ટુ સાઇન ઇનવર્સ એક્સ બાય એ લિમિટ ફ્રોમ ઝીરો ટુ એ બરાબર છે હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટવાળું કરવાનું બાળકો તો ચાલો હું પહેલાં અપર લિમિટ મૂકું છું અપર લિમિટ એ છે એ મૂકો આમાં એ બાય ટુ આમાં એ મૂકો બરાબર તો એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઝીરો થઈ જશે ચાલો આમાં બી એ મૂકો તો એ સ્ક્વેર બાય ટુ આમાં એ મૂકો તો સાઇન ઇન્વર્સ એ બાય એ થશે થશે કે નહીં બાળકો તો આ અપર લિમિટ મૂકાઈ ગઈ માઇનસ લોઅર લિમિટ ઝીરો બાળકો આ ઝીરો અહીંયા મૂકો તો ઝીરો જ થઈ જવાનું આ ઝીરો અહીંયા મૂકો તો સાઇન ઇનવર્સ ઝીરો સાઇન ઇનવર્સ ઝીરો બી તમારો ઝીરો થવાનો છે બરાબર છે તો આ તો ગયું બાળકો આ બી એ સ્કવેર માઇનસ એ સ્ક્વેર ઝીરો તો આ પાર્ટ બી ઝીરો થઈ જશે હવે તો આ પાર્ટ ઝીરો આ પાર્ટની વાત કરીએ તો એ સ્ક્વેર બાય ટુ બાળકો અહીંયા સાઈન ઇનવર્સ એ બાય એ એટલે બાળકો અહીંયા થશે સાઈન ઇનવર્સ વન થશે કે નહીં બાળકો સાઈન ઇનવર્સ વન પણ બાળકો આપણું મેક્સ એમ કે સાઈન ઇનવર્સ વન થાય પાય બાય ટુ કેમ તો કે સાઈન પાય બાય ટુ બરાબર એક થાય તો સાઈન ઇનવર્સ વન બરાબર બાય ટુ થાય કે ન થાય થાય જ ને તો અહીંયા એ બાય ટુ સાઈન ઇનવર્સ વન બાય ટુ તો આ થશે પાય એ બાય ફોર શું થશે બાળકો પાય સ્કવેર બાય ફોર દાખલો પૂરો નહીં થયો દાખલો તો અહીંયા પૂરો થશે જ્યારે આપણે સમીકરણ નંબર એકમાં એની કિંમત મૂકીશું તો ચાલો સમીકરણ નંબર એકમાં એની કિંમત મૂકીએ ધ્યાન આપજો તો હવે સમીકરણ એક પરથી એ બરાબર શું છે ફોર મોડ આય

ચોરસ એકમ કારણ કે ક્ષેત્રફળ છે તો આ રીતે ચો એકમ એવું લખી દેવાનું બાળકો જવાબ શું આવ્યો એ બરાબર પાય એ સ્ક્વેર બરાબર બાળકો વર્તુળનું ક્ષેત્રફળ તમને બધાને ખબર વર્તુળનું ક્ષેત્રફળ થાય પાય આર સ્ક્વેર આપણું આ વર્તુળ જ હતું વર્તુળનું જ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધ્યું વર્તુળનું ક્ષેત્રફળ તમને બધાને ખબર એ બરાબર પાય આર સ્ક્વેર થાય છે પણ અહીંયા આપણી ત્રીજીયા આર બરાબર એ હતી તો આમાં મૂકો તો પાઈ એ સ્કવેર આવી જ જાય છે ને દેટ મીન્સ સંકલનથી બી જે આપણો જવાબ આવ્યો એ હંડ્રેડ પર્સન્ટ કરેક્ટ આન્સર જ છે શું બાળકો હંડ્રેડ પર્સન્ટ કરેક્ટ આન્સર જ આવ્યો છે ઓકે બાળકો ચાલો એના પછીનો દાખલો તો હવે આમાં બી ભલે આપી દીધું છે એક્ઝામમાં નહીં આપશે કે કયો વક્ર છે એક્ઝામમાં આવું જ કેશે બાય એ પ્લસ વાય બાય વનથી આવૃત પ્રદેશનું ક્ષેત્ર વર્ષો તો તમારે જજ કરવાનું કયો વક્ર છે બરાબર ચાલો તો આપણે તો એમ તો ખબર પડી ગઈ કે ઉપવલય છે ને સમીકરણ જોઈને ખબર પડી જ જવી જોઈએ તો ચાલો વક્ર એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર બરાબર વન માટે તો બાળકો તમને ખબર તો પડી જ ગઈ છે બરાબર તમને શું ખબર પડી ગઈ છે કે આ વક્ર ઉપવલય છે બરાબર તો અહીં એક્સ સ્ક્વેર બાય એ સ્ક્વેર વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર ઇક્વલ ટુ વન વિચ મીન્સ ઇટ્સ ઉપવલય બરાબર એ તમારો વક્ર શું છે બાળકો એ વક્ર તમારો ઉપવલય છે બરાબર ચાલો તો આ વક્રની આકૃતિ થઈ ગઈ બરાબર વક્રનું એનાલિસિસ થઈ ગયું બસ આમાં બીજું કંઈ જ નહીં આવે હવે એની ડાયરેક્ટ આકૃતિ ચાલો તો આ માટે એક્સ વાય એક્સિસ ડ્રો કરી આ મારી એક્સઅક્સિસ બાળકો ઉપવલય છે બાળકો અહીંયા કશું આપ્યું નથી કે એ ગ્રેટર ધેન બી કે બી ગ્રેટર ધેન એ તો તમારે આડો ઉપવલય લેવો હોય તો આડો લઈ લેવાનો ઊભો લેવો હોય તો ઊભો કારણ કે શરત આપી જ નથી તો તમારે જે લેવો હોય તે લેવાય આપણે આડો લઈએ પછી બાળકો મેં તમને શીખવેલું ઉપવલયમાં કેન્દ્ર હંમેશા ઓફ ઝીરો ઝીરો બરાબર આ ચાર બિંદુના યામ બી મેં તમને શીખવેલા કે કઈ રીતે આવે બાળકો અહીંયા એક્સની નીચે એ સ્ક્વેર છે તો આનો યામ થશે બાળકો એ ઝીરો આનો યામ થશે બાળકો માઇનસ એ ઝીરો આનો યામ થશે ઝીરો બી આનો યામ થશે ઝીરો માઇનસ બી બરાબર છે તો બાળકો તમે જોઈ શકો છો આમાં બી તમારા વક્રમાં કેટલા પાર્ટ આવ્યા ચાર આ પહેલો પાર્ટ આ બીજો પાર્ટ આ ત્રીજો પાર્ટ અને આ ચોથો પાર્ટ તો તમારા વક્રમાં કેટલા પાર્ટ આવી ગયા બાળકો ચાર પાર્ટ આવી ગયા બરાબર છે આપણે આમાં બી તમે જોઈ શકો છો કે અહીંયા આ વક્ર વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે કે આ વક્ર વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે તો આ વક્ર વડે જે પ્રદેશ ઘેરાય છે તે એક બે ત્રણ અને ચાર ભાગમાં ડિવાઇડેડ છે તો આપણે આમાં બી એવું જ કરીશું કે એક ભાગનું ક્ષેત્રફળ આપણે શોધીશું એક ભાગનું ક્ષેત્રફળ આપણે શોધીશું અને એને ચાર વડે મલ્ટીપ્લાય કરી દઈશું આ એક ભાગનું ક્ષેત્રફળ શોધીશ અને એને ચાર વડે ગુણી નાખીશ એટલે આખા વક્રનું મને મળી જશે બરાબર છે ચાલો તો હવે અહીંયા હેડિંગ મારો એફ ઓફ એક્સ માટે બરાબર હેડિંગ શું લગાવીશું બાળકો એફ ઓફ એક્સ માટે ચાલો તો એફ ઓફ એક્સ માટે કરીએ તો બાળકો તમારી પાસે અહીં વક્ર જે છે તે આર્યો બાળકો એક્સનું વિધેય બનાવવાનું એક્સનું વિધેય બનાવવા માટે આપણે વાયને કરતા બનાવવો પડશે બરાબર છે તો ઇક્વલ ટુ વન ચાલો આમાં આપણે ટ્રાય કરીએ y ને કરતા બનાવવાનું તો વાય સ્કવેર બાય બરાબર થશે વન માઇનસ બરાબર છે આવું થશે ચાલો તો વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર બરાબર આનો અહીંયા લસા આપો તો એ થશે એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર અપોન એ સ્ક્વેર બરાબર તો વાય સ્ક્વેર બરાબર બી સ્ક્વેર બાય એ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર બાય એ એ માઇનસ સ્ક્વેર બાળકો બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો બંને બાજુ વર્ગમૂળ આનું વર્ગમૂળ લઈશ તો બાળકો પ્લસ ઓર માઇનસ બી સ્ક્વેર રૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વાયર આવું આવશે હવે બરાબર બધાને ખબર છે કે વાય બરાબર એફ હોય આમ તમારો આ જે વાય બરાબર આવ્યો એ જ તમારો એફ થશે પણ અહીંયા હું પાછી ચીટિંગ કરીશ હું માઇનસવાળો ગાયબ કરી નાખા માઇનસવાળો મને નહીં જોઈતો કેમ બરાબર આપણે રીઝન લખી દેવાનું બાળકો પાછળનામાં બી નહીં લખેલું આમ એફ બરાબર આ કેમ તો કે રીઝન આપણે ખાલી પ્રથમ ચરણનો પ્રદેશ લઈએ છીએ આર્યો બરાબર આમાં બી આપણે અહીંયા પ્લસ એટલે લીધું રીઝન ખાલી પ્રથમ ચરણનાનું ક્ષેત્રફળ શોધીએ જ પછી એને ચાર વડે મલ્ટિપ્લાય કરવાના છે એટલે ખાલી પ્લસ વાળો ભાગ લીધો માઇનસ વાળો નહોતો લીધો ચાલો હવે ક્ષેત્રફળ શોધવાનું નેક્સ્ટ હેડિંગ શું આવશે આવૃત પ્રદેશના પ્રદેશનું ક્ષેત્રફળ શું શોધવાનું આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું બરાબર તો અહીં આકૃતિમાં દર્શાવેલ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર એ બરાબર ફોર ટાઈમ્સ મોડાઈ આને આપવાનું સમીકરણ નંબર એક હવે આને સમીકરણ નંબર એક આપી દો હવે આઈ બરાબર તમારો થશે બાળકો આઈ બરાબર તમારું શું થશે તો કે આઈ બરાબર થશે સંકલન એફ ઓફ એક્સ ડીએક્સ હવે આમાં પાછી લિમિટ નક્કી કરવાની તો પાછું આકૃતિમાં જવાનું આકૃતિમાં તમે જેનું ક્ષેત્રફળ શોધો છો એ ક્ષેત્રફળમાં જોવાનું તમારું એક્સની સાપેક્ષે સંકલન છે એટલે એ ભાગમાં જોવાનું કે એક્સની વેલ્યુ ક્યાંથી ક્યાં સુધી જાય છે તો એક્સની વેલ્યુ તમે જોઈ શકો ઝીરોથી લઈને જાય છે એ સુધીની એક્સની વેલ્યુ ઝીરોથી લઈને એ સુધી જાય છે તો અહીંયા ઝીરો આવશે અહીંયા આવશે તમારું એ બરાબર છે તો એક્સની વેલ્યુ ઝીરોથી લઈને

હમણાં આગળના દાખલામાં કર્યું સેમ એવું જ બેઠે કાં બેઠાવાળું પછી સેમ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકશો જે જવાબ આવે એને આમાં મૂકવાનો અને એ તમારો ફાઇનલ આન્સર છેલ્લે ચો એકમ લખવાનું ભૂલવાનું નહીં ચોરસ એકમ ઓકે બાળકો તો બાળકો આ વિડીયો લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આના જ દાખલા આપણે આગળ વધારીશું બીજા ઘણા નવા નવા વક્રો આવશે નવા નવા દાખલા આવશે નવા નવા સંકલન આવશે તો એક વખત હું પાછો કહી રહ્યો છું કે સંકલનના સૂત્ર લખવાના પાછા સ્ટાર્ટ કરી દેજો સંકલનના સૂત્ર મને પાછા રોજે રોજ લખીને મોકલવાના રહેશે જે આપણે જે સિત્તેર પંચોતેર સૂત્ર રાખેલા છે જે તમે લખતા હતા એ જ બધા સૂત્ર પાછા રોજે રોજ તમારે મને લખીને મોકલવાના રહેશે સંકલનના સૂત્ર જો તમારા હાથ પરથી જતા રહ્યા પછી ભલેને એક્ઝામના આગલા દિવસે આખો દાળો સંકલનના સૂત્ર જોયા કરશો તમને એક્ઝામમાં યાદ આવવાના નથી એક વખત સંકલનના સૂત્ર હાથ પરથી ઉતરી ગયા એટલે પતી ગયું તો હાથ પર રાખવાના છે અને એ રાખવા માટે તમારે રોજે રોજ લખવાના છે તો બાળકો આપણે આ વિડીયો લેક્ચર અહીં એન્ડ કરીએ છીએ વિડીયો જો પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓકે મળીશું બાજા આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં